ગઈ કાલે આપણે પ્લેન સ્કેલ ની વાત કરી હતી, બે ડિજિટ સુધી વર્ક કરે, 45 mm, થોડુંક જોયું હતું, રીડિંગ કઈ રીતના મળે. ડાયગોનલ સ્કેલ 3 ડિજિટ સુધી કામ કરે, મતલબ સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર છે તો કરી શકે. મતલબ શોર્ટમાં કેવું હોય, ડાયગોનલ સ્કેલ એટલે ગુણ્યા 10 અને ગુણ્યા 100 સુધી કામ કરે, કાં તો ભાગ્યા 10 ગુણ્યા 10 સુધી કામ કરે, કાં તો ભાગ્યા 10 ભાગ્યા 100 સુધી કામ કરે. સમજાવું ક્યાં માંગુ, મતલબ 10 નો ગેપ આવવો જોઈએ. એનથી વધારે ના ચાલે. આવ્યો આઈડિયા ડાયગોનલ સ્કેલમાં? ડાયગોનલ પછી આવે કમ્પેરેટિવ સ્કેલ. ડાયગોનલ પછી આવે કમ્પેરેટિવ સ્કેલ. કમ્પેરેટિવ સ્કેલ એટલે શું હોય? એક જ ફૂટપટ્ટીમાં બે વસ્તુ આપી દેવાની, વર્ક્સ ઓન ધ સેમ આરએફ, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન સેમ. એક જ ફૂટપટ્ટીમાં રાખ્યું, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન સેમ, બટ ગ્રેજ્યુએટેડ ટુ ડીપ ટુ રીડ ડિફરન્ટ યુનિટ્સ. એટલે શું કરે, એકમાં જ બે વસ્તુ કરી શકે. લાઈક એકમાં માઇલ બી રાખવું છે ને કિલોમીટર બી રાખવું છે, રાખી શકે. પણ આરએફ કયો રાખવાનો? સેમ રાખવાનો. શું કીધું? એક જ ફૂટપટ્ટીમાં તમારે ઇંચ પણ મેજર કરવું છે ને સેન્ટીમીટર પણ કરવું છે, બંને કરો. પણ આરએફ કયો રાખો? સેમ રાખો. એને કહેવાય કમ્પિટિટિવ સ્કેલ. બહુ વિચારશો નહીં, કમ્પિટિટિવ સ્કેલની આપણે ક્યાંય જરૂર પડતી નહીં. ડેફિનેશન યાદ રાખો, સેમ આરએફ ડિફરન્ટ રીડિંગ. એના પછી વર્નિયર સ્કેલ આવે. વર્નિયરમાં માથું દોડાવું કે તમે સર્વિંગમાં ભણી ગયા, કાં તો ભણવાના છો. કેમ કે વર્નિયર 4 ટાઈપની આવે, વર્નિયરમાં ટાઈમ ટેકિંગ છે થોડું. ડાયગોનલ આવે, બીજી વાર કરાવો તારી ભલી થાય. વર્નિયરમાં આખો એક લેક્ચર જાય. હું તો ખાલી થોડુંક થોડુંક લખી દઉં. ડાયરેક્ટ વર્નિયર, કયા કોન્સેપ્ટ ઉપર વર્ક કરે? n-1 વાળો. રેટ્રોગ્રેડ વર્નિયર, કયા વર્નિયર ઉપર વર્ક કરે? n+1. પછી ડબલ વર્નિયર, એમાં પ્રિન્સિપલ નહીં પણ થોડો લાઇટમાં યુઝ થાય. પછી એક હજી આવે એક્સટેન્ડેડ વર્નિયર. એક્સટેન્ડેડ જ ને, ટુ એન માઇનસ વન પ્રિન્સિપલ ઉપર. આ ખાલી પ્રિન્સિપલ લખ્યા, બાકી એની અંદર નાના નાના બહુ બધા સારા એવા ક્વેશ્ચન છે. લિસ્ટ કાઉન્ટ શું બધામાં? s/n, એસ્ટ્રોનોમિકલ સર્વે. યસ, એસ્ટ્રોનોમિકલ સર્વે. યસ,
મેઇન સ્કેલ અપન વર્નિયર સ્કેલ એ કઈ થીલા ગપ્પા ના મારી છો એટલે વર્નિયર ટોપિક મેં અહીંયા શોર્ટમાં લખ્યો છે એકદમ તમે ભણો છો સર્વેમાં બહુ ડિટેલમાં. પછી એક તમને આ લાઈન લખાઈ હશે સ્કેલ ઓફ કોડ, આનો ઉપયોગ પૂછાય છે. શેના માટે યુઝ થાય? યુઝ ટુ મેઝર અ એંગલ. વેન પ્રોટેક્ટર જે કહેવાય પેલું 180 ડિગ્રી વાળું ઇઝ નોટ અવેલેબલ, એટલે કોઈ બી તમારે એંગલ બતાવો એન પ્રોટેક્ટર અવેલેબલ ના હોય ત્યારે સ્કેલ ઓફ કોડ ચાલે. શું જોયું સ્પેલિંગ ખોટો લખ્યા? એન્જલ નહીં એંગલ, એટલે નિકુલ પૂછ્યું પ્રોટેક્ટેડ નહીં પ્રોટેક્ટર. હાજર રહેવાનું રાખો, પહેલા દિવસે બતાવ્યું તું પેલું 1 થી 180 સુધી લખેલું આવે બરોબર. ક્લિયર? હવે બે ટાઈપના પ્રોજેક્શન આપણે ભણતા હોઈએ છીએ, ખબર હોય તો. એક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આવે અને આઇસોમેટ્રિક આવે, ખબર? એક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આવે એક આઇસોમેટ્રિક આવે. ઓર્થોગ્રાફિક એટલે તમને ખાલી ને ખાલી બે જ રીડિંગ દેખાય, ઓર્થોગ્રાફિક એટલે તમને પ્લાન હોય, પ્લાનમાં શું દેખાય? ખાલી ને ખાલી વિડ્થ, કોઈ બી ધારો કે બીમ છે તો વિડ્થ અને લેન્થ દેખાય, પ્લાનમાં વિડ્થ અને લેન્થ દેખાય. ધારો કે એલિવેશન જોઈએ, એલિવેશનમાં લેન્થ અને હાઇટ દેખાય, ક્રોસ સેક્શનમાં હાઇટ અને વિડ્થ દેખાય. એટલે કોઈ બી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન હોય તો એની અંદર તમને ખાલી ને ખાલી બે જ વસ્તુ દેખાય, બરોબર? મતલબ 2D. ઓકે, હવે કોઈ એક વસ્તુ છે સમજો ને કે ક્યુબ છે, એને તમે કઈ રીતના ડ્રો કરી શકો, એને તમે કઈ રીતના ડ્રો કરી શકો એ સમજવાનો પ્રયત્ન કરીએ. લાઈક સમજો એક ક્યુબ છે, બરોબર? એની 6 સાઈડ બતાવું છું, 6 સાઈડ બતાવું છું, જોજો એટલે આઈડિયા આવશે તમને, એવું કઈ નહીં. એક આગળનો ભાગ છે, જેને હું 1 નંબર આપું છું. એ રીતના તમે ઇમેજિંગ કરજો તો આઈડિયા આવશે, બાકી આઈડિયા નહીં આવે. આ પાછળનો ભાગ,
આખે આખો બીજો નંબરનો ભાગ, આ એનો ત્રીજા નંબરનો ભાગ, આખી આ ફેસ, આ એને ચાર નંબર આપી દો, આને પાંચ નંબર આપી દો, આને છ આપી દો. મગજમાં ખબર પડી કેટલી ફેસ લીધી મેં? ટોટલ છ ફેસ લીધી. છ એ છ ફેસ મારે જોવી હોય તો કઈ રીતના જોવાશે? જુઓ, છ એ છ ફેસ કઈ રીતના જોવાશે એ જોઈ લો. ત્રણ અંદર ત્રણ બાર પણ કઈ રીતના ડ્રો કરતા હોઈએ છીએ આપણે એની વાત કરું. ફ્રન્ટ વ્યૂ ત્યાં ત્યાં, ફ્રન્ટ વ્યૂ અનફોલ્ડ કરવાનું. યસ, એટલે આમ શબ્દ તે સારો વાપર્યો પણ એ જ કહું છું, ફ્રન્ટ વ્યૂ તમને દેખાણો એ ત્યાં ત્યાં. પછી ફ્રન્ટ વ્યૂ એટલે એક નંબર આપણા માટે, એક નંબર બરોબર. હવે એક એક પત્તું ખુલતું જવાનું છે. જે બોટમ વ્યૂ છે એ ઉપરની બાજુ લઈ લો. જનરલી બતાવવાની મેથડ હું કહું છું. અને આ ટોપ વ્યૂ, એક એક પત્તું એનું ખોલતો જઉં છું. ટોપ વ્યૂ ને નીચે ખોલી દીધું, બોટમ વ્યૂ ઉપર ડ્રો કરી નાખ્યો બરોબર. હવે લેફ્ટ વાળું પત્તું ખોલ્યું, લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ, અને એક જ બાકી રહ્યું હવે તમારું. આની અંદરથી બે નંબરનું જે કહેવાય પાછળ વાળું, રિયર વ્યૂ, આખું અનફોલ્ડ કરીને છ છ પ્લેન આ રીતે બતાવવા. એટલે એનાથી શું થાય, કોઈ બી વસ્તુ ઇઝીલી સમજાઈ શકે, કોઈ બી વસ્તુ ઇઝીલી સમજાઈ શકે. હવે આ વસ્તુ કેવી છે સમજવા ઉપર છે કે આપણે કઈ રીતના બતાવીએ. બાકી તમને આટલું ડિટેલમાં કોઈ પૂછતું બી નહીં. આ એકચ્યુઅલી ખાલી ને ખાલી નોલેજ માટે જ વાત હતી. આ વસ્તુ સમજાય તો ઠીક, ના સમજાય તો બી વાંધો નહીં, પણ આપણા નોલેજ માટે જરૂરી છે કે કઈ રીતના આપણે કરતા હોઈએ છીએ. બરોબર, જો આ ફ્રન્ટ વ્યૂ બરોબર, આ રિયર વ્યૂ, બરોબર, આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ, બરોબર, આ બોટમ વ્યૂ, આ ટોપ વ્યૂ. બરોબર, એ રીતના છ છ ફેસ બતાવી. ખરેખર સિસ્ટમ કેવી છે જો કહું તમને, ક્વાડ્રન્ટ સિસ્ટમ કેવી છે. આમાંથી એક ક્વેશ્ચન આવતો હોય છે, હું એની વાત કરીશ હમણાં. જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચાર ક્વોડ્રન્ટ હોય. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય? અબો એચપી હોરિઝોન્ટલ પ્લેન, ઇન ફ્રન્ટ વીપી, ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ.
બતાવું છું તમને, ડ્રોઈંગ કરીને બતાવું એટલે તો વધારે ખ્યાલ આવશે. સેકન્ડની અંદર અબો એચપી બિહાઇન્ડ વીપી, બંને ઉપર. થર્ડની અંદર બિલો એચપી બિહાઇન્ડ વીપી, ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ. ફોર્થની અંદર બિલો એચપી ઇન ફ્રન્ટ વીપી. જે આ વસ્તુ શું કહેવા માંગે મારે સમજાવી છે, એમાં ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ જ કામના છે, કેમ કે જે બી સ્ટડી થાય ને આખી ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ ઉપર થાય આખી 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 સ્ટડી ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટ ઉપર થાય. એક ડ્રોઈંગ બતાવું જો આવે છે. તમારે કોઈ બી ડ્રોઈંગ કરવું હોય, ડ્રોઈંગના સિદ્ધાંત હોય કે તમારે કઈ બાજુ બતાવવું હોય, એટલે ધારો કે આ ઓરિઝોન્ટલ પ્લેન, આ વર્ટિકલ. હવે જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું લખ્યું, અબો એચપી એટલે એચપી ની ઉપર, ઇમ્ફ્રન્ટ વીપી, વીપી થી ઇમ્ફ્રન્ટ એટલે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. સેકન્ડમાં શું લખ્યું, અબો એચપી બિહાઇન્ડ વીપી, સેકન્ડ. થર્ડમાં શું લખ્યું, અબો એચપી બિલો એચપી બિહાઇન્ડ વીપી, થર્ડ ને ફોર્થ. એટલે તમારે કોઈ બી ડ્રોઈંગ કરવું હોય તો કઈ રીતે કરવું, એટલે જનરલી બે સિસ્ટમ ફોલો કરતા હોઈએ છીએ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ કાં તો થર્ડ ક્વોડ્રન્ટ, યા તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ યા થર્ડ ક્વોડ્રન્ટ, બરાબર. કોઈ બી સિસ્ટમ જ્યારે ડ્રો કરવામાં આવે ત્યારે બે જ રીતે કરવામાં આવે, ફર્સ્ટ કાં તો થર્ડ. આપણા ઇન્ડિયામાં યુઝ થાય છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, બરાબર. ઇન્ડિયામાં યુઝ થાય છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, જ્યારે અમેરિકામાં યુઝ થાય છે થર્ડ ક્વોડ્રન્ટ. તમારે ડ્રોઈંગ કેવું કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે, કઈ સિસ્ટમથી ડ્રોઈંગ કરવું છે. એટલે લાઈક એક ક્વેશ્ચન બતાડું તો ખ્યાલ આવશે, આના ઉપરથી કઈ ના ખ્યાલ આવ્યો તો કઈ વાંધો નહીં. ચલો, અરે યાર એક સેકન્ડ, થોડુંક અઘરું લાગતું હશે ભણવામાં. અ પોઈન્ટ, કોઈ બી પી પોઈન્ટ લઈ લીધો, ઇઝ 20 mm અબો એચપી એન્ડ 25 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી. આનું ડ્રોઈંગ કરવું છે. ઓકે, પહેલાં પહેલાં ક્વોડ્રન્ટ નક્કી કરો, કયું છે, ચારમાંથી કયું ક્વોડ્રન્ટ છે. ક્વોડ્રન્ટ કયું, ફર્સ્ટ, ફર્સ્ટની અંદર જુઓ, ફર્સ્ટની અંદર ફ્રન્ટ વ્યૂ ઉપર, ટોપ વ્યૂ નીચે, ફ્રન્ટ વ્યૂ ઉપર, ટોપ વ્યૂ નીચે. શું કરશો, ફ્રન્ટ વ્યૂ ઉપર, ટોપ વ્યૂ નીચે, એટલે 20 mm અબો. સાંભળજો મારી વાત, સાંભળજો ધ્યાનથી, તો જ મગજમાં ઉતરશે. પહેલાં પહેલાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ નક્કી થયું, હવે 20 mm અબો એચપી. ફ્રન્ટ વ્યૂમાં શું દેખાય તમને, ફ્રન્ટ વ્યૂમાં શું દેખાશે, અબો વાળું કે ઇમ્ફ્રન્ટ વાળું. હું ફ્રન્ટ વ્યૂ જોતો હોઉં તો ફ્રન્ટ વ્યૂમાં મને શું દેખાય, એ કેટલું હોરિઝોન્ટલ લાઇનથી ઉપર છે એવી ખબર પડે, એ ખબર પડે કે અહીંયા 20 mm અબો.
મતલબ પી પોઈન્ટ મળ્યો, અને ઇમ્પ્રન્ટ માંથી શું ખબર પડે? ઇમ્પ્રન્ટ એટલે આગળ, એટલે વર્ટિકલ લાઈન થી કેટલું આગળ છે. આપણે ટોપ વ્યૂ ક્યાં બતાવીએ છીએ? નીચેની બાજુ 5 mm નીચે, એવું નહીં, 25 mm ઇમ્પ્રન્ટ ઓફ વીપી, વીપી થી 25 mm આગળ છે, એટલે ટોપ વ્યૂ માં ખબર પડે. અને ટોપ વ્યૂ ક્યાં બતાવીએ છીએ? ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં નીચેની બાજુ. એટલે પી પોઈન્ટ આ રીતે નક્કી થાય. અરે માર ભાઈ, ખાલી ડ્રોઈંગ કઈ રીતના થાય એની વાત છે, આવું જોઈને માણસ વાંચી શકે, બીજું કઈ નહીં. તમે આને આ રીતે બતાવી શકો, બતાવવાની કઈક સિસ્ટમ ડેવલપ કરી છે, બીજું કઈ નહીં. પહેલા ક્વોડ્રન્ટ નક્કી કરો, ક્વોડ્રન્ટ નક્કી કર્યા પછી તમે જુઓ કે તમારા ક્વોડ્રન્ટ સિસ્ટમ પ્રમાણે ફર્સ્ટ અને સેકન્ડ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ નક્કી થયું, ફ્રન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ કઈ રીતે બતાવવાના છે એની વાત છે. તમારા જોડે જે બી છે એ 2D છે, તમે 3D માં ડ્રો નથી કરી શકતા, કેમ કે ઓર્થોગોનલ પ્રોજેક્શન છે. એટલે તમારે જે બી વસ્તુ બતાવી છે એ 2D માં બતાવી છે, તો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ કોઈ બી વસ્તુ 2D માં કઈ રીતે બતાવી શકશો? તો 2D માં બતાવવા માટે તમારે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ માટે આ સિસ્ટમ નક્કી કરી કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય તો ફ્રન્ટ વ્યૂ ઉપર, ટોપ વ્યૂ નીચે, સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો ફર્સ્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને ઉપર, થર્ડ ક્વોડ્રન્ટ હોય તો ટોપ વ્યૂ ઉપર, ફર્સ્ટ ફર્સ્ટ વ્યૂ ની ફ્રન્ટ વ્યૂ નીચે, અને ફોર્થ ક્વોડ્રન્ટ હોય તો બંને નીચે. હવે તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જીવી રહ્યા છો તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પહેલામાં પહેલી વસ્તુ તમારે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ એટલે કઈ રીતના ખબર પડે? ફ્રન્ટ વ્યૂ એટલે એ રીતના ખબર પડે કે ભાઈ ચલો અહીંયાથી સામેથી જોતો હોઉં તો XY લાઈન થી કેટલું ઉપર કે કેટલું નીચે, એટલે અબો કે બિલો શબ્દથી મને ફ્રન્ટ વ્યૂ નો ખ્યાલ આવે. અને આગળ પાછળ મારે જાણવું હોય તો ઉપરથી જોવું પડે, તો ટોપ વ્યૂ ઉપરથી મને ખબર પડે આગળ કે પાછળ કેટલું છે એની વાત છે, બીજું કઈ નહીં. હવે લાઈક HP માં અહીંયાથી મેં એવું કીધું કે 20 mm ઉપર છે, એટલે અહીંયા બતાવ્યું, અને VP થી 25 mm આગળ છે, એટલે અહીંયા બતાવો તમે. પણ આ વસ્તુથી આઈડિયા ના આવે, ડ્રોઈંગ તો મારે પ્રોપર કરવું પડે. હવે એ જ વસ્તુ મારે ડ્રો કરવી હોય તો હું ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રમાણે ફ્રન્ટ વ્યૂ ઉપર અને ટોપ વ્યૂ નીચે બતાવીશ, એમ વાત છે, બીજું કઈ નહીં. આ બતાવવાની મેથડ છે, પહેલું બીજું કશું નથી. તમે નહીં બી સમજો તો બી ચાલશે, આ વસ્તુ મને તો આ ખબર જ છે, આટલા કોઈ ક્વેશ્ચન ડિટેલમાં જવાના નથી. પણ ખાલી ને ખાલી એટલું યાદ રાખી શકો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય ને થર્ડમાં શું હોય. ચલો આનો આન્સર આપો મને, કયું ક્વોડ્રન્ટ છે? કયું ક્વોડ્રન્ટ છે? થર્ડ. થર્ડમાં શું હોય? થર્ડમાં શું હોય? થર્ડમાં શું હતું? થર્ડની અંદર ટોપ વ્યૂ ઉપર ને ફ્રન્ટ વ્યૂ નીચે, ટોપ વ્યૂ ઉપર ફ્રન્ટ વ્યૂ નીચે. 35 mm બિલો ધ HP, અબો કે બિલો હોય, અબો કે બિલો હોય તો કઈ રીતના ખબર પડે? અબો કે બિલો હોય તો કઈ રીતના ખબર પડે? અબો કે બિલો ફ્રન્ટ વ્યૂમાં, તો ફ્રન્ટ વ્યૂ ક્યાં છે? નીચે છે, એટલે 35 નીચે. અને 18 ઉપર. એટલે બતાવવાની સ્ટાઇલ છે, બીજું કશું જ નથી, ડ્રોઈંગ આ રીતે કરવામાં આવે છે. સમજાય તો ઠીક, બાકી બહુ ચિંતા કરવી નહીં. આ તો મેં તમને બે ક્વોડ્રન્ટ બતાવ્યા, આવું કોઈ બી ક્વોડ્રન્ટ, ધારો કે બંને સેમ ડાયરેક્શનમાં બી હોઈ શકે,
કયું ક્વોડ્રન્ટ? કયું ક્વોડ્રન્ટ? સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડમાં શું હતું? બંને ઉપર હતા, ખબર હોય તો. બંનેમાં 22 mm છે. ફ્રન્ટ વ્યૂ અહીંયા જ આવશે અને ટોપ વ્યૂ અહીંયા જ આવશે. સમજાણું? એટલે આ રીતના કોઈ બી ક્વાડ્રન્ટ નક્કી કરી શકાય. એટલે તમને એમ કે આમાં મને ના ખબર પડી, કઈ ના ખબર પડી હોય તો કઈ નહીં, મહેરબાની કરીને મને આટલું યાદ રાખી આપજો એટલે મારું કામ થઈ જાય. બરોબર. ઇન્ડિયામાં કઈ મેથડ યુઝ થાય? આ સિસ્ટમ થી આપણે ડ્રોઈંગ કરીએ છીએ. અમેરિકામાં આ સિસ્ટમ થી થાય છે. આવડે તો ઠીક, ના આવડે તો બી વાંધો નહીં, મને આ બી વસ્તુ કરી આપજો એટલે મારું કામ થઈ જાય. બરોબર. ઓકે. વિઝન પોઈન્ટ નો ક્વેશ્ચન પૂછાય છે, વિઝન પોઈન્ટ જ બતાવે છે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં 20 અને 30 બદલી નાખો ક્વેશ્ચન ઉપર. એક સેકન્ડ. આ ક્વેશ્ચનમાં 22 ની જગ્યાએ અહીંયા મેં 30 કરી નાખ્યું. ક્વોડ્રન્ટ તો એનું એ જ છે. સેકન્ડ ક્વોડ્રન્ટ જ આવશે. અહીંયા ખાલી ફરક પડશે. 22 mm. અબો અબો કોનાથી મને ખબર પડે? ફ્રન્ટ વ્યૂ થી. ફ્રન્ટ વ્યૂ માં 22. અને એમાં ને એમાં ઉપરની બાજુ ખેંચી લો, ટોટલ 30. સમજાણું? ઉજ્જુ આ મેથડ છે બતાવવાની. મેં કીધું ને, અલગ અલગ દેશોમાં અલગ અલગ મેથડ યુઝ કરતા હોય છે. અમુક લોકો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કામ કરે, અમુક લોકો સેકન્ડમાં, અમુક લોકો થર્ડમાં, અમુક લોકો ફોર્થમાં. આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રમાણે બધા ડ્રોઈંગ ફર્સ્ટ પ્રમાણે જ કરીએ છીએ. એટલે તમે કોઈ બી દિવસ ડ્રોઈંગ શીટ લાવો ને તો એમાં નીચેની બાજુ રાઈટ સાઈડ કોર્નરમાં નીચેની બાજુ તમારું હોય ને ત્યાં લખેલું હોય ક્વોડ્રન્ટ, કે ભાઈ ફર્સ્ટમાં છે, સેકન્ડમાં કે થર્ડમાં કે ફોર્થમાં. ઇન્ડિયામાં ફર્સ્ટ જ હોય, નકર તમારે ડ્રોઈંગ ની મેથડ બદલાઈ જાય. સમજાણું છે ક્યાં માંગુ છું એમ? ભાઈલો જોઈ લો એકવાર તો બી, ના ખબર પડે તો બોલો.
આ તમારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, આ આખું જે ડ્રોઈંગ આપ્યું ને ફર્સ્ટ ક્વોડ્રન્ટ નું છે. ઓકે, કઈ બુક માંથી કરાવો છો, કેમ શું કામ હે? ના કહું તો ઠીક, આ ખબર પડે તો ઠીક, ના ખબર પડે તો કઈ વાંધો નહીં. બરોબર, આવા ક્વેશ્ચન પૂછવા તમારા માટે થોડું વસ્તુ બહુ મસ્ત છે. એક્ચ્યુઅલમાં તમારે કોઈ બી પોઈન્ટ ઇન્ડિકેટ કરવો હોય ને તો આના ઉપરથી કરી શકાય. થોડા ઘણા શેપ ની વાત કરું, શેપ કેવા કેવા આવે? તમારે એક ક્વેશ્ચન તો એ ટાઈપનો આવશે મને એવું લાગે. હું શું કહું, એક તો તમારે એક ક્વેશ્ચન તો પેલો આવશે, શું કહેવાય આપણે, પેલો સિમ્બોલ આપ્યા હશે, રેલવેનો સિમ્બોલ હોય, હોસ્પિટલનો હોય, એવા સિમ્બોલ હોય ને એ ઓળખી બતાવવાના. ટેટ્રાહેડ્રોન કેવું આવે જોયેલું? ટેટ્રાહેડ્રોન એક એક શેપ બતાવવાનો છે મારે તમને. આ ટેટ્રાહેડ્રોન એટલે કેવું થયું? ટેટ્રાહેડ્રોન એટલે ખબર પડી આમ સામેથી તો ભલે ઠીક, ડેફિનેશન લખ્યું હોય તો શું કહેશો? ડેફિનેશન શું કહેશો આના ઉપરની? આમ ના ગમતું હોય તો આમથી આઈડિયા લઈ લો. થ્રી સાઈડ, ખોટી વાત. હવે આને બે બાજુ દેખાય, અલ્યા યાર ત્રાસ છે આનો. હું બે બાજુ દેખાય, આના ઉપરથી ડેફિનેશન બનાવવાની છે. મંદિર ટોપ વ્યૂ ના, એટલે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. થ્રી ટ્રાયંગલ, ખોટી વાત. થ્રી સાઈડ વન બોટમ વિથ થ્રી ટ્રાયંગલ, ખોટી વાત. એક સિમ્પલ ડેફિનેશન પૂછીએ, ડ્રોઈંગ તમારા સામે મૂક્યું છે વિથ ફોર ટ્રાયંગલ. હવે જો હું લખું, હવે થોડો ખાંચો આન્સર આવ્યો. ઇટ ઇઝ એન્જિનિયરિંગ શેપ, ઉપરથી નાખી દીશો, છઠ્ઠા માળે બેઠો હું. ઇટ ઇઝ એન્જિનિયરિંગ શેપ વાળી. ફોર ઇક્વલ ઇક્વિલેટરલ, ટ્રાયંગ્યુલર ફેસિસ. ચાર ટ્રાયંગલ છે, તમે ગમે તે બાજુથી એને જોઈ શકો છો. તમે એને આ બાજુથી જુઓ, આ બાજુથી જુઓ, આ બાજુથી જુઓ, આ બાજુથી જુઓ કે નીચેથી જુઓ, બધી બાજુથી તમને ચાર ટ્રાયંગલ મળશે. બરોબર, મગજમાં ડ્રોઈંગ બનવું જોઈએ, એક્ઝામમાં તમને પૂછી શકે. બીજું ડ્રો કરું, હેક્સાહેડ્રોન. એ કેવું આવશે કોઈ કહી શકશે? છ બાજુ પણ કેવું?
આપણો રેગ્યુલર ક્યુબ, આપણો રેગ્યુલર ક્યુબ કે અલગ? રેગ્યુલર બરોબર. અરે ભાઈ રેગ્યુલર શું વાંધો છે, રેગ્યુલર જ, જેની અંદર કશું વિચારવાની જરૂર નહીં. રેગ્યુલર ક્યુબ શું ડેફિનેશન લખશો, ડેફિનેશન શું લખશો? સિક્સ ઇક્વલ સ્ક્વેર ફેસીસ. સીધી રીતે ક્યુબ નતા લખી શકતા, હેક્સાહેડ્રોન ને એવા બધા નામ આપ્યા વગર? અઘરા અઘરા નામ આપે, બીજું કઈ નહીં. ઓક્ટાહેડ્રોન, હવે આની કોઈ ડેફિનેશન આપી શકશે? સિક્સ ઇક્વલ સાઈડ, આઠ સાઈડ, આઠ, પણ કેવું ટ્રાયંગ્યુલર કે પેલી? ગૂગલ કેટલું હશે યાર, કે ખાલી આપણે ઓ લખીએ ને તો એને ખબર પડી જાય કે ભાઈ આની વાત ચાલે છે. આ ટાઈપનું ઓક્ટાહેડ્રોન શું ડેફિનેશન આપો પહેલા, ચલો ડેફિનેશન આપો આની. ઇટ ઇઝ અ શેપ ઓફ યુઝ ઇન મેસનરી સ્ટ્રક્ચર. હા પહેલો મને કઈક ડાઉટફુલ લાગે છે. ડાયમંડ કેસો ને ડેફિનેશન બોલે સાચું, એક્ઝેક્ટ ડેફિનેશન બોલે સાચું. અને એક્ઝેક્ટ ડેફિનેશન બોલે સાચું, ફોર ઇક્વલ ટ્રાયંગલ સાઈડ, ખોટી વાત. તમારે સામે ડ્રોઈંગ છે, બધું જ છે. આઠ ઇક્વલ ટ્રાયંગલ, યસ. સુધી ભાઈ ચા પીના લાગે. આઠ ઇક્વલ ઇક્વિલેટરલ ટ્રાયંગ્યુલર ફેસીસ. દેખાય છે પ્રોપર ડ્રોઈંગ માં, દેખાય જોઈએ કહો. આઠ, એક, બે, બરોબર, ત્રીજી પાછળ, ચોથી પાછળ, એવી ને એવી નીચેની બાજુ. કેટલી ઝડપી કરી દે છે. જો એના ઉપર હું કશું નહીં બોલું, એના ઉપર હું કોઈ કોમેન્ટ નહીં કરું. હવે તમારા ભાઈઓ ભાઈઓમાં ખબર તમે કઈ રીતના ગૂગલ કરો છો. ડોડે કાહેડ્રોન, મગજ ફરવા માંડ્યું ને. કેવું આવે? જોડે કાહેડ્રોન શું કહેશો? આ ટાઈપનું
नथी केवो मतलब 12 पेंटागोनल फेसेस। बार पेंटागॉन। एक बार जोशन तो आइडिया है जैसे बता बता में। बार पेंटागोनल फेसेस। फुटबॉल आओ भाई। हड़ा कॉर्नर दी दो ही जैसे आओ पूछाए। एक बार जो ही ले भाई। एक छेलू इको सा हेड्रोन नाम है जगरा अगरा है बाकी कहीं नहीं। इको सा हेड्रोन क्या अल्टीमेट शेप है बता बता। शेप ना उपयोग जो ये तो है मजा आवे। कोसा हेड्रॉन सेनु बनाओ छो शु बनाओ छो। માર ભાઈ તમારા સિલેબસમાં જ છે બધું મોકામાં ઘરનું નહીં ભણાવતો। 20 ઇક્વલ ઇક્વિલેટરલ। ट्रायंगुलर फेसेस। क्वेश्चन एग्जाम में सिंपल टाइप ना बनी है क्या आटला सिर्फ खास पूछाता हुए। ईएसई में ईएसई में મોઢું ના બગાડીશ જો। એક છેલ્લો એક છેલ્લો પછી નહીં બસ। ફર્સ્ટ ટાઈમ કોને કહેવાય અઢારની 20 આવે 20 આવે આમાં। ફર્સ્ટ ટાઈમ તો ખબર હશે ને યાર પ્રશ્ન તો શબ્દ સાંભળેલો શબ્દ ફર્સ્ટ લવ। હજી તો મેં ખાલી ફર્સ્ટ નો સ્પેલિંગ ખોટો જઈ રહ્યો છે એવું લાગે છે પણ ફર્સ્ટ લવ મેરેજ ને એવું બધું જ આવે આમાં તો આ બધા ફર્સ્ટ ટાઈમ કહેવાય। વચ્ચે થી કટ કરી નાખો ને કોઈ બી પિરામિડ કે કોન ને વચ્ચે થી કટ કરો ને તો જે શેપ મળે ને એ ફ્રસ્ટમ કહેવાય। મતલબ જરૂરી નહીં કે કોન માંથી જ પિરામિડ માંથી કરો તો બી બરોબર આ ફ્રસ્ટમ જે ડેફિનેશન તમારે લખ્યું શું લખાય पिरामिड के कोण ने वचे पिरामिड और कोण आर कट पैरेलल टू इट्स बेस एने बेस ने पैरेलल कट मारो तो फर्स्ट नंबर। देन रिमूविंग ટોપ પાર્ટ ઉપરનો ભાગ અલગ કરનારો જે રિમેનિંગ પોર્શન વધ્યો જેન રિમેનિંગ પોર્શન ઇઝ ફ્રસ્ટમ।
ओके भाई लो। ફર્સ્ટ લવ ઉપર ક્લિક કરો તો શું આવે છે? તારા ગૂગલ માં એવું ને એવું સર્ચ થાય, સેમ ટુ સેમ જ બેઠે બેઠું. હવે એમાં ડિપેન્ડ કરે કે કોને કેવો લવ હતો એનો પર ડિપેન્ડ કરે, ફર્સ્ટ ઉપર ડિપેન્ડ કરે ભાઈ. જો ગૂગલ એલ્ગોરિધમ ઉપર કામ કરે છે. ઓ હારું ક્યાં કીધું. એટલે આ શેપ બધા કામના છે. આ બધું ડ્રોઈંગ માટે ક્યાંક ને ક્યાંક કામ આવી જાય. આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન આજનો ટોપિક થોડોક અઘરો હતો પણ મસ્ત હતો. તમારી ડિપ્લોમાની બુકમાં ડ્રોઈંગમાં શું આપ્યું ખબર તમને? એ ખરેખર ડ્રોઈંગ કરતા વધારે પેલું બધું વધારે છે એમાં, જે ખરેખર પેલા જીડીસીઆર ના તમે કોડ કહેતા હોય ને બધું જ એમાં છે. કે આટલા મીટરે હોવું જોઈએ, આટલા બિલ્ડિંગની હાઈટ હોય તો એમાં આટલી વિડ્થ હોવી જોઈએ, પછી કાર્પેટ એરિયા જે આપણે પીપીબીમાં ભણતા હોઈએ છીએ, જે જીડીસીઆર એ બધું તમારે ડ્રોઈંગની બુકમાં આપ્યું. ખરેખર રિયલ ડ્રોઈંગ આવ્યું છે, આપણે એ બી જોવાનું જ છે. આપણે શું ફેર પડે? શું ડેફિનેશન આઇસોમેટ્રિક ની? ઓલ ધ થ્રી ડાયમેન્શન, ઓલ ધ થ્રી ડાયમેન્શન ઇન સિંગલ વ્યૂ, ઓલ ધ થ્રી ડાયમેન્શન ઇન સિંગલ વ્યૂ, એને કહેવાય આઇસોમેટ્રિક. બરોબર, એમાં સર એરર છે ડાયમેન્શન. એરર એટલે કહેવાનો મતલબ જે નવો કોડ આવ્યો એ ડેટા ધ્યાનમાં લેવો પડે, બાકી કઈ કઈ વસ્તુ પૂછાઈ શકે એ એના ઉપરથી આઈડિયા આવી જાય. સમજો? હવે આ જે વસ્તુ છે આની અંદર એક વસ્તુ ખાલી આપણે ધ્યાન રાખવાની છે. એ તો બરોબર કે સિંગલ વ્યૂમાં આઇસોમેટ્રિક આવી ગયું, થ્રી ડી એટલે જો ફર્સ્ટ એંગલ પ્રમાણે ડ્રો કરો, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન પ્રમાણે કીધું ને, બે આવે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ, તો બી ક્રોસ એચ વિડ્થ ક્રોસ એચ ક્રોસ એલ પ્રમાણે ડ્રો થાય. થર્ડ એંગલ પ્રોજેક્શન પ્રમાણે ડ્રો કરો તો એલ એચ બી પ્રમાણે ડ્રો થાય. આની અંદર એક જ વસ્તુ, તમારે કોઈ બી લાઈન ડ્રો કરવાની હોય, કોઈ બી લાઈન ડ્રો કરવાની હોય, વી યુઝ રિડ્યુસ ડાયમેન્શન થોડીક, કેમ કે આમાં સ્કેલ તમારો બદલાય ને, થોડોક સ્કેલ બદલાય એટલે રિડ્યુસ ડાયમેન્શન વાળી લાઈન ડ્રો કરવામાં આવે બાય મલ્ટીપ્લાઈંગ. કેટલાની લાઈન ડ્રો કરવાની? લાઈન ડ્રો કરવાની મલ્ટીપ્લાઈંગ ધ ટ્રુ લેન્થ ઇન્ટુ √2 બાય √3. તમારે કોઈ બી લાઈન ડ્રો કરવી હોય તો આટલી ડ્રો કરવાની. √2 બાય √3 ને 0.816 પણ કહેવાય. બરોબર, આઇસોમેટ્રિક રેશિયો કહેવાય એના. તમારે કોઈ બી લાઈન ડ્રો કરવી હોય તો તમારી ટ્રુ લેન્થ ને 0.816 વડે મલ્ટીપ્લાય કરવું. તમારે કોઈ બી લાઈન મલ્ટી ડ્રો કરવી હોય તો તમારી લાઈન ને 0.816 વડે મલ્ટીપ્લાય કરવું કમ્પલસરી છે.
कोई भी लाइन ड्रॉ कर भी हुए तो इन पॉइंट 816 वाले मल्टीप्लाई करो, बराबर भाई लो। તમારે ધારો કે 1 મીટરની લાઈન આઇસોમેટ્રિકમાં ડ્રો કરવાની થાય તો લે આમ પણ તો એ જ કહું છું, 1 મીટરની લાઈન ડ્રો કરવાની થાય તો 1 મીટરની ડ્રો નહીં કરવાની, 816 મીટરની ડ્રો કરવાની આઇસોમેટ્રિક માટે, બરોબર? ઓકે મિસ્ટર, આટલા સુધી રાખો, કાલે ડ્રોઈંગમાં થોડાક ટોપિક બદલાશે, કાલે થોડી વસ્તુ બદલશું, પેલું બધું ભણશું કાર્પેટેરિયાની બધું, બરોબર? એક્ચ્યુઅલ ડ્રોઈંગ પૂરું થઈ ગયું, કાલથી તમારું ડિપ્લોમા વાળું ડ્રોઈંગ ચાલુ થશે, આ ડ્રોઈંગ હતું પેલું એન્જિનિયરિંગ વાળું ડ્રોઈંગ હતું, એન્જિનિયરિંગ ડિગ્રી વાળું ઈએસસી વાળું ડ્રોઈંગ હતું, કાલ તમારું ડ્રોઈંગ ચાલુ થશે, બરોબર? ઓકે પહેલું, પહેલા એન્વાયરમેન્ટ હોય, પછી 8:30 આર્યું હોય, એમસીક્યુ માટે આમાં કોઈ બુક નહીં, રિડ્યુસ કરવાનું રીઝન શું તો સ્કેલ પ્રમાણે ડ્રો થાય, બાકી સ્કેલ ના મળે, જે ફ્રન્ટ વાળી લાઈનો હોય એનો વાંધો નહીં, પણ જે અંદરની બાજુ લાઈન આવે એનો સ્કેલ ના મળે, એનો સ્કેલ જોઈતો હોય તો પછી આવું કરવું પડે, ઓકે? ચલો જય માતાજી, જય અંબે.